હેલો સ્ટુડન્ટ્સ માય સેલ્ફ વૈભવ પટેલ ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એસ વિભાગના તત્વો વિશે જોઈ ગયા હતા હવે આ વિડીયો લેક્ચરની અંદર આપણે પી વિભાગના તત્વો વિશે આપણે જોવાના છે એની અંદર આપણે જોઈએ કે આવર્ત કોષ્ટકની અંદર પી વિભાગના તત્વો કઈ બાજુ આવેલા છે તો કે આવર્ત આવડતકોષ્ટકની અંદર આપણને જમણી બાજુ આપણને પી વિભાગના તત્વો જોવા મળશે કે પી વિભાગ આપણને જોવા મળશે કે જેની અંદર પી વિભાગના તત્વો આવેલા હશે તો એ પી વિભાગના તત્વોની અંદર ટોટલ આપણને સમૂહોની સંખ્યા જોઈએ તો ટોટલ છ સમૂહ જોવા જો મળશે જેની અંદર સમૂહ તેરથી લઈને અઢાર સમૂહ આપણને જોવા મળશે કે જેની સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના આપણે જોઈએ તો એનએસ ટુ એનપી વનથી લઈને એનએસ ટુ એનપી સિક્સ સુધીની આપણને જોવા મળશે કે જે રીતે એસ વિભાગના તત્વોની અંદર આપણે જોઈ ગયા કે ઇ છેલ્લા જે ઇલેક્ટ્રોન જે છે એમ એસ કક્ષકની અંદર દાખલ થશે એ જ પ્રમાણે પી વિભાગના તત્વોની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન પી વિભાગની અંદર દાખલ થતો આપણને જોવા મળશે કે જેની અંદર પી વિભાગમાં આપણે જોઈએ તો પી વિભાગની અંદર અલગ અલગ આપણને ત્રણ પેટા કક્ષકો આપણને જોવા મળશે પી એક્સ પી વાય અને પી ઝેડ તે પ્રકારે અહીંયા આગળ एक इलेक्ट्रॉन है भरशे तारे np1 થશે બે ઇલેક્ટ્રોન ભરસ એટલે np2 એ જ પ્રકાર ત્રણ ઇલેક્ટ્રોન np3 એ પ્રકાર અહીં આગળ np6 સુધી ઇલેક્ટ્રોન ભરાતા આપણને જોવા મળશે તો એ પ્રકાર અહીં આગળ અલગ અલગ સમૂહ ની અંદર અલગ અલગ ઇલેક્ટ્રોન ભરાતા આપણને જોવા મળશે તો એની અંદર સૌ પ્રથમ આપણે સમૂહ 13 ની વાત કરીએ તો સમૂહ 13 ની અંદર સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો ns2 np1 આપણને ઇલેક્ટ્રોન રચના જોવા આપ મળશે એનો મતલબ કે અહીંયા આગળ એન એસ ટુ મતલબ શું થશે કે બે ઇલેક્ટ્રોન એસ કક્ષકની અંદર તો ભરાયેલા જોવા મળશે પરંતુ એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ પી કક્ષકની અંદર દાખલ થશે કે જે અહીંયા આગળ આપણને આ પ્રકારે જોવા મળશે અહીં આગળ સૌથી પહેલાં સમૂહ એ તેરની અંદર આવર્ત એકની અંદર કોઈ પણ તત્વો જોવા મળશે નહીં આવર્ત બેની અંદર આપણે જોઈએ બોરોન અહીં આગળ આપણે આ આવર્તની સંખ્યા છે ટોટલ એકથી સાત આવર્ત છે તો આવર્ત બેની અંદર બોરોન છે ત્યાર પછી એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ અને ત્યાર પછીનું તત્વો છે સાતમું જે તમને તમારા એનસીઆરટીના સિલેબસમાં આપેલ નથી કે જેને આપણે નિહોનિયમ તરીકે ઓળખીશું તો અહીં આગળ આપણે આ તત્વોને યાદ રાખવાની ટ્રીક જોઈએ તો અહીંયા આગળ બોરન અને એલ્યુમિનિયમને આપણે બાલ લખીશું બાલ ગેલિયમને ગંગાધર ઇન્ડિયમને ઇન્દિરા અને

કાર્બન ત્રણની અંદર સિલિકોન જર્મેનિયમ એન્ટિમની અને લેડ અને એના પછીનું જે તત્વો છે સાતમા અર્થમાં જેને ફ્લેવો નિયમ આપણે કહીશું શું કહીશું ફ્લેવો નિયમ આપણે કહીશું તેને આપણે યાદ રાખવાની ટ્રીક છે કાર્બન અને કહે સિલિકોન એટલે શિવ જર્મેનિયમ એટલે જી ટીન એટલે સુને પી બી એટલે લેડ એટલે પાર્વતી તો કહે શિવ જી સુને પાર્વતી અને ફ્લેવર તમારે યાદ રાખવાનું રહેશે તો આ પ્રકાર અહીંયા આગળ આપણે શોર્ટ ફોર્મ લખીને આપણે ચૌદમાં સમૂહને યાદ રાખી શકીએ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કેટલું ઇઝી રીતે આપણે યાદ રાખી શકીએ અલગ અલગ સમૂહોને એ જ પ્રમાણે પંદરમાં સમૂહને જોઈએ ઇલેક્ટ્રોન રચના તો એનએસ ટુ એનપી થ્રી એનો મતલબ અહીંયા આગળ આપણને એક ઇલેક્ટ્રોન ભરતો જોવા મળશે તો હવે પંદરમાં શોની અંદર કયા કયા તત્વો જોવા મળશે તો નાઇટ્રોજન ફોસ્ફરસ અહીંયા આગળ મિત્રો આ જે તત્વો છે એ તત્વો ટીન છે બરાબર એન્ટીમની નહીં પરંતુ ટીન છે અહીંયા આગળ શું પંદરની અંદરના તત્વો જોઈએ નાઇટ્રોજન ફોસ્ફરસ એન્ટિમની સોરી એએસ એટલે આર્સેનિક ત્યાર પછી એન્ટીમની અને બીશમથ આપણને જોવા મળશે તે તત્વોને યાદ રાખવાની ટ્રીક જોઈએ તો નાઇટ્રોજન એટલે નાના ફોસ્ફરસ એટલે પાટેકર આર્સેનિક એટલે ઐશ્વર્યા એન્ટીમન એટલે સબ એસબી સબ અને બિસ્મત બીઆઈ એટલે બિંદાસ અને ત્યાર પછીનું તત્વો છે મોસ્કોને કે જેમ મોસ્કો શહેર પરથી પાડવામાં આવેલું કે જેને આપણે મોસ્કો કહીશું તો નાના પાટેકર ઐશ્વર્યા શબ બિંદાસ ક્યાં તો મોસ્કોમાં તો પ્રકારે એને આપણે શોર્ટ ફોર્મમાં યાદ રાખી શકીએ ખેલા આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના સમૂહ વિશે જોઈએ હવે આપણે સમૂહ સોળની અંદર જોઈએ જેને ઇલેક્ટ્રોન રચના શું છે એન એચ ટુ એન પી ફોર એનો મતલબ અહીંયા આગળ પી કક્ષકની અંદર આપણને ટોટલ ચાર ઇલેક્ટ્રોન ભરાતા આપણને જોવા મળશે સોળમાં સમૂહ અને બીજો મિત્રો જોઈએ તો ચાલકોજન સમૂહના તત્વો પણ આપણે અહીંયા આગળ કહેવાશે તો ચાલકોજન શા માટે તો અહીંયા આગળ પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજ તત્વો જોવા મળશે એ તત્વોની અંદર ઓક્સિજન અને સલ્ફર જેટલા જેવા તત્વો આપણને વધારે પ્રમાણમાં જોવા મળશે જેના કારણે એને આપણે ચાલકોજન તત્વો આપણે કહીશું એની અંદર આપણે જોઈએ કે કયા કયા તત્વો છે સમૂહ સોળની અંદર તો ઓક્સિજન સલ્ફર સિલિકોન સિલિકોન નહીં પરંતુ સિલેનિયમ ત્યાર પછી ટેલોરિયમ અને ત્યાર પછી પોલોનિયમ અને સાતમું તત્વ જે છે છઠ્ઠું તત્વો છે લિવર મોરિયમ તત્વ છે એને જે શોર્ટ ફોર્મ યાદ રાખવાની રીત જે છે એ ઓક્સિજન એટલે ઓ એસ એટલે આપણે સાવલી એસ ઇને આપણે સી ટી ઈ ને આપણે તેરી અને પીઓને પૂનમ દરેક લખીશું તેનો એનું શોર્ટ ફોર્મ શું બનશે ઓ સાવલી સી તેરી પૂનમ તો આ થયું શોળમાં સમૂહનો શોર્ટ ફોર્મ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે આપણે સમૂહ સત્તરની અંદર આપણે જોઈએ તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે જે જોઈએ તો એનએસ ટુ એનપી ફાઈવ છે એનો મતલબ શું કે પી કક્ષકની અંદર આપણને પાંચ ઇલેક્ટ્રોન જોવા મળશે સત્તરમાં જે સમૂહ જે છે એ સમૂહના આપણે હેલોજન તત્વો પણ આપણે કહીશું શા માટે મોટાભાગના જે તત્વો છે જે ક્ષારમાંથી બનતા આપણને જોવા મળશે અહીં આગળ આ તત્વો છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન અને એસ્ટેટાઈન અને ત્યાર પછીનું તત્વો જે છે એ તેને સાઈન છે જે નવા શોધાયેલા તત્વો છે તેને જો આપણે યાદ રાખવાની ટ્રીક જોઈએ તો એફ એટલે ફિર સી એટલે કલ બી એટલે બહાર આઈ એટલે આઈ અને એ એટલે ઓટો તો ફિર કલ બહાર આઈ ઓટો તો આ પ્રકારે અહીં આગળ આપણે સમ હેલોજન સમૂહને આપણે યાદ રાખી શકીએ અને મિત્રો છેલ્લો સમૂહ છે અઢારમો સમૂહ કે જેની ઇલેક્ટ્રોન રચના એન એસ ટુ એનપી સિક્સ આપણને જોવા મળશે કે જેને ઉમદા વાયુઓ પણ કહેવામાં આવશે તેની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો સંપૂર્ણ ભરાયેલી આપણને જોવા મળશે કે જેની અંદર આવર્ત એકની અંદર આપણને હિલિયમ વાયુ આપણને જોવા મળશે જ્યારે અહીંયા આગળ આપણે જોઈએ સમૂહ સોળ અને સત્તરની અંદર જોઈએ તો આવર્ત એકની અંદર એક પણ તત્વો જોવા મળતા નથી ત્યાર પછી આ બે બેની અંદર નિયોન તત્વ આપણને જોવા મળશે તો અહીંયા આગળ આપણને કયા કયા તત્વો સમૂહ અઢારની અંદર જોવા મળશે તો અહીંયા આગળ હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન જેનોન અને રેડોન અને સૌથી છેલ્લું તત્વો જે છે એ ઓગે નેશોન છે ખેલાવી ગયો વિદ્યાર્થી મિત્રો તો હવે એનું શોર્ટ ફોર્મ જો જોઈએ તો એનું જે શોર્ટ ફોર્મ જે છે એ આપણે ક્રિકેટોરાના નામ પ્રમાણે કે એના પરથી આપણે યાદ રાખીશું ત્યાં આગળ હિલિયમને આપણે હેડેન તરીકે લખીએ કે અહીંયા આગળ હેડેન ત્યાર પછી નિયોનને આપણે નેહરા આર્ગોન અને ક્રિપ્ટોનને આપણે અગરકર તરીકે લખીશું જેનોનને આપણે ઝીરો તરીકે અને રેડોનને આપણે રન તરીકે લખીશું તેનો શોર્ટ ફોર્મ જો લખીએ તો હેડન નેહરા અગરકર ઝીરો રન પે આઉટ ને આપણે આઉટ તરીકે લખીએ તો હેડન નેહરા અગરકર ઝીરો રન પે આઉટ તો આ પ્રકારે અહીંયા એકદમ સિમ્પલ રીતે આપણે આ સમૂહને આપણે યાદ રાખી શકીએ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે પી વિભાગના તત્વોમાં અલગ અલગ સમૂહોને આપણે કેવી રીતે યાદ રાખી શકીએ તો આ પ્રકારે આપણે સિમ્પલ રીતે આપણે યાદ રાખી શકીએ હવે એના કેટલાક ગુણધર્મો આપણે જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે જતાં ધાતુ લક્ષણ વધે છે કે અહીં આગળ સમૂહ તેરથી લઈને અઢાર સુધીના કે સત્તર સુધીના તત્વો જોઈએ તેની અંદર આપણે ઉપરથી જેમ જેમ નીચે જોઈશું તેમ તેમ એનો ધાતુ તરીકેનું લક્ષણ આપણને વધતું જતું જોવા મળશે કે અહીંયા આગળ ઉપરથી નીચે જોઈએ અહીંયા આગળ આપણે ઉપરથી નીચે જોઈએ એનો ધાતુ તરીકેનું લક્ષણ આપણને વધતું જતું જોવા મળશે એ જ પ્રમાણે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં અધાતુય લક્ષણ વધે છે કે અહીંયા આગળ સમૂહ તેરથી લઈને આપણે સમૂહ અઢાર સુધી જઈશું તો એનું અધાતુય લક્ષણ વધશે એનો મતલબ શું કે ધાતુ તરીકેનો ગુણધર્મો ગુમાવતું જશે કે આપણને ખબર છે કે ધાતુ જે શું કરશે એ ઇલેક્ટ્રોન ગુમાવશે જ્યારે અધાતુ શું હશે કે એ ઇલેક્ટ્રોન મેળવશે જેથી અહીંયા આગળ એ ડાબીથી જમણી તરફ આપણને અધાતુ એ લક્ષણો વધતો જતો જોવા મળશે બીજું કે અહીંયા આગળ સમૂહ સોળ અને સમૂહ સત્તર કે સમૂહ સોળ અને સમૂહ સત્તરના તત્વો ઉચ્ચ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે એનો મતલબ શું કે આગળ સમૂહ સોળ અને સમૂહ સત્તરના જે તત્વો જે છે ખૂબ જ સક્રિય તત્વો છે કે ઝડપથી ઇલેક્ટ્રોન મેળવીને એ પ્રક્રિયા કરતા જોવા મળશે જેથી અહીંયા આગળ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અંધલ એટલે કે ખૂબ જ ઓછી ઉર્જાએ પણ એ પ્રક્રિયા કરતાં આપણને જોવા મળશે હવે અહીંયા આગળ સમૂહ અઢારની વાત કરીએ તો અહીંયા આગળ ઉમદા વાયુ તત્વોમાં સંયોગતા કોષની બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય છે અહીં આગળ આપણે જોઈએ કે સમૂહની ઇલેક્ટ્રોનના એનએસ ટુ એનપી સિક્સ કે જેની અંદર ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા આપણને જોવા મળશે કે પી કક્ષક જે છે એની અંદર છ ઇલેક્ટ્રોન ભરાયેલા જોવા મળશે જેથી આ પ્રકારના તત્વો જે છે જેથી અહીંયા આગળ આપણને આ પ્રકારના તત્વોની અંદર ઇલેક્ટ્રોન જે છે એ દૂર કરીને કે આપણે એને ઉમેરીને આપણે સ્થાયી અવસ્થાને બદલી શકતા નથી જેથી આ ઉમદા વાયુની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી આપણને જોવા મળશે જ્યારે સમૂહ અઢારથી આગળના બે સમૂહ સમૂહ સોળ અને સમૂહ સત્તર જે છે એ સમૂહ સત્તરના ઇલેક્ટ્રોન જે છે એ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ ઇજવા ધરાવશે જ્યારે સમૂહ સોળના થતો બે ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ ટુ ઋણ ઇજવા ધરાવતા આપણને જોવા મળશે તો આ પ્રકારે અહીં આગળ આપણે પી વિભાગના તત્વો પૂર્ણ થશે તો તમારા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે તમારે પી વિભાગના તત્વોને યાદ રાખવાના છે અને તમારે નોટબુકની અંદર નોટ કરવાના રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ